એટલા ગૈઠા જાણકાર હતા. કોકને પીત થયું હોય ઘીમાં શેક તીખા શેકીને ખવડાવી દે, કોઈને ગુમડું થયું હોય લવિંગ હરગાવીને સોંપડી દે, કોઈને ઝાડા થયા હોય તો દહીં ઈસબગુલ પાઈ દે, કોઈને તાવ આવ્યો હોય તો ઉકાળા બનાવીને પાઈ દે. આપણે આવી જ રીતે હકાલતા બધું એમ. પણ એ આપણે, મારું અહીંયા મેઇન વાત એ હતી ને કે આપણે સુધારો કરવા વિચારતા જ નથી. જો આપણે પહેરવા બદલો બદલો કે ન બદલો, આપણે ખાવા પીવાનું બદલું. તો તમે હંધાઈ મને ઓળખો જ છો અને ખેડૂત છો, અને હું ખેડૂત છો એટલે એમાં કંઈ બહુ ફેરફાર તો છે નહીં. ખેતી અને ગોપાલન એ બે આમ તો પશુપાલન એ જોડાયેલી વસ્તુ છે, એના વિના હાલે નહીં. આપણે દાબા ને એવું પેલા નાખતા, તમે બધાએ જોયું હોય છે, આમાંથી ઢોરની એઠે કુંવર ને પોગાહ ને એવું કાયમ નાખતા, ને પછી એમાં ટાઈસું નાખતા, ને વળી એને ઉનારે બારું કાઢીને પાછું ઉનારે બાયણે ઢગલો કરીને વળી પાછું એની માથે ટાઈસનો થર મારીને પછી 6-7 મહિને પાણી મૂકીને ઈવડું. કેટલાય કર્યું છે, આથે કર્યું છે કે નથી કર્યું કોઈ થર મારવાનું? હે, એટલે એ આપણી આમ એક બહુ સારી ટેકનોલોજી હતી કે આપણે ઢાંઢા બળદનું કે ગાયનું કે ભેંસનું કે જેનું મૂતર એમાં ને એમાં હસવાઈ જતું, એ ટાઈસ ને એ ડૂચાના માધ્યમથી ખેતરમાં જતું, ને પછી ખેતરમાં જઈને ઓગરે એટલે જમીનમાં પોષણ તત્વો મળી જાય. આવી એક આપણી ગઈઢાવની કોઠાહું જ હતી એમ. પણ હવે આપણે ગઈઢા કોઈને ગમતા નથી, એટલે એનો મતલબ એ થાય કે આપણે ઉંધારા વાળે સડવા માંડ્યા એમ. આપણા વડવા વતાની બહુ મોટા સાયન્ટિસ્ટ હતા, મને સાંભળે એમ. અમારા ઘરમાં હજી લગીન તો કોઈ દી દવાખાનું નથી જોયું, ઘરમાંથી કોઈએ નથી જોયું આજ સુધીમાં, કોઈ દી નહીં. એટલા ગઈઢા જાણકાર હતા. કોકને પીત થયું હોય તો ઘીમાં શેક તીખા શેકીને ખવડાવી દે, કોઈને ગુમડું થયું હોય તો લવિંગ હરગાવીને સોંપડી દે, કોઈને ઝાડા થયા હોય તો દહીં ઈસબગુલ પાઈ દે, કોઈને તાવ આવ્યો હોય તો ઉકાળા બનાવીને પાઈ દે. આપણે આવી જ રીતે હકાલતા બધું એમ. પણ હવે થોડુંક સુધારો આવ્યો છે એટલે એનો કાંઈ વાંધો નથી, સુધારો આવ્યો એનો. પણ આપણે અમુક વસ્તુમાં સુધારો કરતા જ નથી એમ. માનો કે ખેતી છે તો એમાં અમે છેલ્લા 16 વર્ષથી કોઈ દી એપીએમસીમાં કાંઈ વેસવા ગયા જ નથી. આ વર્ષે અમારે પાસે જમીન નથી વાવવાની, વાણિયાની વાડી એમ વાવવા રહેતા 20 એકર વેસાઈ ગયું, કોણે એને બિન ખેતીમાં દઈ દીધું. એટલે હવે એ વાવણી ટાણે દીધું, એટલે વાવણી ટાણે પછી બીજી જમીન ન જડે ને તાત્કાલિક વાવવા, એટલે હવે ઉતાણી હતી પાછી. પણ એમાં અમે અમે હંતુંય વાવતા એમ, માનો ને કે ઘઉં, સૈણા, મેથી, ધાણા, જીરું, હળદર, રાઈ બધી વસ્તુ વાવતા. પણ કોઈ દી યાર્ડમાં વેસવા નથી ગયા, વેસવાનું અહીંથી છૂટક. હવે આપણે યાર્ડમાં માનો ઘઉં માંડવી, આપણે બધા માંડવીનું જૂનાગઢ માંડવીનું ઘર છે, તો માંડવીના આપણે કિલોના શું ભાવ આવે? દાણાના આપણી માંડવી શું ભાવે અટાણે જાય? 1200-1500 સુધી જાય એમ ગણો ને, એટલે 75 રૂપિયા કિલો થઈને માંડવી. 1 કિલો માંડવી હોય તો 600 ગ્રામ દાણા નીકળે, કેટલા નીકળે? 600 ગ્રામ દાણા નીકળે, બરોબર ને? 700 ગ્રામ હાલો ને, 700 ગ્રામ દાણા નીકળે. એટલે ઈ મણે 14 કિલો, એટલે 100 રૂપિયા કિલો ગયા દાણા આપણા રેડી ને અટાણે હરરાજીમાં આપણે વેસી આવી 100 રૂપિયા કિલો ગયા. એ દાણાનું શું શું બને એ કેટલાને ખબર છે? હે, એ દાણાની 240 આઈટમ બને. કેટલી? 240 આઈટમ બને એ દાણાની. મને તો ખાલી 7-8 નામ આવડે છે, પાલ પાસે બુક એમાં લખેલું છે. તમને 7-8 આવડે, અમને બધાને 3-4 જ આવડતા છે. પણ એ આપણે, મારું અહીંયા મેઇન વાત એ હતી ને કે આપણે સુધારો કરવા વિચારતા જ નથી. જો આપણે પહેરવા બદલો બદલો કે ન બદલો, આપણે ખાવા પીવાનું બદલું બદલું કે ન બદલું, આપણે ખેતીમાં પદ્ધતિ બદલાવી. શું બદલાવી? કે દેશી દાબાનું ખાતર નાખતા હતા એની જગ્યાએ કોથરીનું તૈયાર રેડીમેડ નાખવા માંડ્યા. કર્યો ને ફેરફાર? પેલા આપણે ખપારીએ માંડવી ખેરતા હતા, કેટલાય જોયું છે ને ખેરી છે, અમે ખેરી છે. આઈ થાય ને તો હાથમાં ફરફોલા થઈ જાય ને, અહીંથી હાથ હલાવો તો હલે નહીં એટલા દુખે રાખે. લાકડાની ખપારી હતી, લાકડાની ખપારી કેટલાય જોઈ છે. સાયકલ હોય આપણી પાંચ સાયકલ હોય, 4 કિલોમીટર સેટી વાડી હોય, આમાં જ આપણો ટાઈમ જતો પેલા એમ. પણ મજા તોય આવતી હતી. એટલે આપણે સુધારો કર્યો એને, માંડવી ખેતા તેની જગ્યાએ હલર આવી ગયા. પણ આપણે એક જ વસ્તુમાં સુધારો ન કર્યો, શેમાં? કોણ બતાવશે મને?
વેસવામાં. પેલા એમ જ વેચતા હતા, અટાણી આમ જ વેચે. ઢગલો થાય એટલે વેપારી પાસે લઈ જતા અને વેપારી નક્કી કરે એ ભાવે વેચી દેતા. હા, બીજું બધું બદલું, બધું બદલું. હવે એક બાયડ્યું બદલાવાની બાકી રહી છે, બીજું બધું બદલી ગયું. કોઈ ટ્રાય કરતા ને કે ધંધે લાગશે હો કઈ, પણ એમાંય બદલાવ આવી ગયો. ઓલા આપણે લાઈટ કાઢતા એની જગ્યાએ જીન્સ નો પેન્ટ ને સડા આવી ગયા, એટલે બદલાવ તો એમાંય આવી ગયો છે. ફેરફાર તો ઘણો થઈ ગયો છે, પણ જે વેસાણની પત્તી છે ને એમાં આપણે ફેરફાર ન કર્યો ને એના હિસાબે આપણને કોઈ દીકરીઓ દેતા બંધ થઈ ગયા. આપણે બધા દીકરી ક્યાં દે? પૈસા વાળો હોય ત્યાં દે કે વાડીએ જતો ત્યાં દે? હા શું બોલો, વેપારી વાળા પૈસા વાળો હોય ત્યાં દઈ ને. સીધી જ વાત છે ને, બધાના મા બાપ એવું વિચારતા હોય કે મારો દીકરો ને મારી દીકરી જરાય દુઃખી ન થાય. આપણા મા બાપ આપણા માટે વિચારતા હોય, આપણે આપણા બાળકો માટે વિચારતા હોય. આ એક કોમન બાબત છે. પણ એના માટેના આપણે આપણા જ ઘરમાં આપણે કેમ આર્થિક રીતે મજબૂત થાય ને એવું આપણે વિચાર્યું જ નહીં. આપણે વાત કરતા હતા માંડવીન દાણા 4 રૂપિયા કિલો આપણે વેચી છીએ, એ દાણામાંથી પીનટ બટર બને એ કેટલાને ખબર છે? બરાબર ને? એ પીનટ બટર એટલે પ્રોટીન કહેવાય. માંડવીના દાણામાં બહુ પ્રોટીન હોય, હંધાઈથી વધુ પ્રોટીન હોય અને સુપાચ્ય પ્રોટીન હોય, એટલે એ માણસથી માંડીને જાનવરોથી લઈને બધાને ગણ કરે એવું પ્રોટીન હોય. અને પ્રોટીન આ પૃથ્વી ઉપર જેટલા સજીવ વસ્તુ હોય ને એને બધાને જોઈ. કપાસ વાવો ને તો એને પ્રોટીન જોઈ, ઝાયર વાવો તો એને પ્રોટીન જોઈ, અને કુતરાને પ્રોટીન જોઈ, મીંદડાને પ્રોટીન જોઈ, ખિસકોલાને પ્રોટીન જોઈ, માણાને પ્રોટીન જોઈ, સિંહને પ્રોટીન જોઈ. બધાએ પ્રોટીન વિના કોઈ જીવી શકે નહીં. હવે પ્રોટીનના પ્રકાર હોય, પણ આપણે એમાં નથી જવું અટાણે. નકર પ્રોટીન કેટલા પ્રકારનો આવે ને, કઈ સિઝનમાં કયું પ્રોટીન ખવાય એનું વિજ્ઞાન હોય. માનો કે આપણે અડદ ખાય એમાં પ્રોટીન હોય, બરોબર છે ને સાહેબ? પાછળ હું હાકી નથી નાખતો ને તો કહીજો એવું. પણ એ અડદ તમે સોમાં ખાવ ને તો દાખલ થવું પડે, કે ઉનાળે ખાવ ને અડદિયો તો એ હોંહરો માન નીકળે એમ, પાસ થવામાં તકલીફ પડે. પણ શિયાળે તમે બેઠા બેઠા હવારમાં 14 અડદિયા ખાઈ જાવ તો કાંઈ થાય એમ. એટલે ઋતુ પ્રમાણેના પ્રોટીન, આ બધું પ્રકૃતિની રચના છે, એમ મારો ને તમારો કોઈ રોલ નથી. એમ માંડવી છે ને એમાં એક એવું પ્રોટીન છે કોમન છે ને, 12 મહિના ખવાય માંડવી. તમે ઉનાળામાં ખાવ તો ખવાય, પણ ઉનાળામાં ખાવ તો માથે પાણી ન પીવાય તો ઉધરા થાય. શિયાળામાં ખાવ તો માથે ગરમ પાણી પીવાય તો જ મજા આવે, તો જ એનો સારો ફાયદો મળે. એટલે એને ખાવાની એ રીત છે, એ અલગ વાત છે. પછી એ અલગ કંઈક પ્રોગ્રામ હશે કેવું. પણ એ માંડવીના દાણા આપણે 4 રૂપિયાના કિલો વેચી નાખી છીએ. આ છે ને આપણે આમાં ફેરફાર ન કર્યો, એટલે આપણે બધી બાજુથી ખેડૂને કોતરવા જ બેઠા છે. અને એ કોઈ બહારથી નથી આવ્યા, મારા ને તમારા ભાઈ જ છે. આપણે કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી કરતા. આપણે એવું કેદી કરી કે આપણીને આપણી વાડીએથી આપણો માંડવીનો દાણો 500 કિલો વેસાય, 300 કિલો વેસાય, આવો વિચાર જેને આવી જાય ને એને દુનિયામાં કોઈ ભૂગી જ ન હોય. અને બધું લીગલ કરવાનું, કાયદેસરનું ટેક્સ, કાયદેસરનું મટીરિયલ, અને ક્યારેય ઘોબા ઘોદી નહીં કોઈ જાય. એવું નહીં પછી હાલો આપણું ઓલું થઈ રહ્યું કારા દાણા હાલવી નહીં બનાવી દઉં એમ નહીં, તો એ લાંબુ ન હાલે. 2-5 વર્ષ પછી નીકળી જાઓ તમે સાઈડમાં. કરવાનું બધું કાયદેસર જ પાકે પાયે. ઈવડા એ બધા ન્યા બેહીન કરે તો આપણે વાડીએ બેહીન ન કરીએ ગઈ. અહીંયા અમે હવા હવા લાખના પગારદાર રાખ્યા. આ ભાઈ લોજિસ્ટિકમાં એર ઇન્ડિયામાં કામ કર્યું તો 12 વર્ષ બહુ હારામાં હારી પોસ્ટ ઉપર દિલ્હી, દિલ્હીથી આવ્યા છે. તો આપણે એવું ન કરીએ કે આપણે એકલા નોકરી. તો એમાંય સરકારની કેટલી યોજનાઓ છે, અનલિમિટેડ યોજનાઓ છે. એફપીઓ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કંપની બનાવો ને તો 10 કરોડ રૂપિયા સરકાર આપે, તમારે ખાલી 1 કરોડ જ આપવાના. તમે 1 કરોડ રોકો એટલે 9 કરોડ સરકાર રોકે. અને આવા પ્લાન્ટ પ્રોસેસ પ્લાન્ટ ગામો ગામ થઈ જાય ને તો આવડા વેપારી મંડળ આપણી ત્યાં કામે આવવા. સમજી ગયા? આપણામાં બધી થોડી ઘણી મિસ્ટીકો છે ને એને આપણે સુધારવી પડે એમ છે. મગજને થોડોક વેપારી ટાઈપનો કરવો પડે. ગામમાં એક ભાઈ પ્લાન્ટ કર્યો હોય, આપણી માંડવી દાણા હોમાં જતા હોય અને એ આપણા પાસેથી 200 માં લે અને 500 માં વેચે ને તો આપણે રાજી થઈને દેવા જોઈએ. પણ એને આપણે એમ કે હારા એ તો 500 માં વેચે, તું અમારે પાસે 200 માં લઈ જાય. પણ એવું વિચાર આવે ને તેથી ઓલું જોવાનું કે આપણે અટાણ લગી હોમાં વેચતા હતા એમ. આપણને પાડોશી 10 રૂપિયા કમાઈ ની નથી ગમતું, એમાંય ભાઈ કુટુંબ નો હોય ને એટલે તો મર્યા. એટલે એ વિચાર બદલાવાની જરૂર છે. અને આપણે આપણું માર્કેટિંગ કેમ સારું થાય, પેકિંગ કેમ સારું થાય,
આપણે વિચાર કરો તમે, ગાયનું દૂધ ડેરીમાં કેટલા ભરવા જાય, શું ભાવ આવે? બરોબર. અમૂલ ની સાઈઝ કેટલા ની વેચે છે ખબર? 20 રૂપિયા પેકિંગ માં 600 ગ્રામ કેટલા ની થઈ? 50 ની. લીટર કેટલા ની થઈ? પચાસની થઈ ને. હવે મગજ હાલે છે કે આમાં? દૂધ પચાસ, આપણે દૂધ સાલી માં થઈ ગયા છે. સાલી માં આપણને ભગવાન નો બચાવી કે આવે કોઈ દી વિસારવાનું નહીં. કોઈ પિતરો આવીને તમારું કઈ નહીં, કોઈ અદો આવીને કઈ તમારું નહીં કરી દે, કોઈ કથાકાર આવીને તમારું કઈ નહીં કરી દે. આમાં આપણે મગજ દોડાવવું પડશે અને આપણે એની અંદર સંશોધન કરવું પડશે, વેચાણની વ્યવસ્થા ઉભી કરવી પડશે અને આખી સિસ્ટમ બનાવવી પડશે. ખેડૂત આખા જગતનો તાજ છે, આખા જગતનો તાજ છે. પણ આમનામ ખાલી ફૂલાવી ફૂલાવીને હાંકવાનો છે. બીજા બધા એમાંથી અનલિમિટેડ કમાય છે, આપણો મગજ જ એમાં નથી હાલતો. આપણે ઘઉં વાવ્યા હોય તો હાર્વેસ્ટર હાંકીએ અને કટરમાંથી સીધું ટ્રેક્ટર ભરાય ને એટલે સીધું યાર્ડમાં જવા દેવું હોય. પેલા આપણે ઘીરે હુંપડેથી ઘઉં હમા કરતા, આંકેથી ને હુંપડેથી વેસવાના ઘઉં હુંપડેથી હમા કરતા. ખેતી છે ને એ ખૂબ આપી શકે, ગોપાલન છે ને એમાંથી આપણે ખૂબ પૈસા કમાઈ શકી, પણ એનો આપણે એ રીતે વિચાર કરવો પડે.